નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં ને? ધોરણ છ વિષય ગુજરાતી. વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ 9 પાદર, આ પાદર પાઠ એના લેખક પરિચય વિશે સમજ્યા હતા આગળના પીરિયડમાં. હવે આપણે આજે એના લેખક કોણ છે પાદર પાઠના? ડૉક્ટર કિશોરસિંહ સોલંકી, બરાબર ને? હવે આપણે આજે આદર્શ વાંચન કરવાનું છે. પહેલાં આપણા વિડીયોને લાઇક કરવાનું બાકી હોય તો લાઇક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. જો વિદ્યાર્થી મિત્રો, પાઠ્યપુસ્તક ખુલ્લું કરી દો તમારું, અને પાઠ્યપુસ્તકની અંદર પાઠ 9 પાદર કાઢો. એમાં જુઓ, પાદર પાઠની અંદર પહેલો પેરેગ્રાફ શરૂઆતથી દરેક વિદ્યાર્થી મિત્રો પાઠ્યપુસ્તકમાં ધ્યાન રાખે. જો અમે પાદરમાં રમીએ, પાદર શબ્દ સાંભળતાની સાથે જ અમને આનંદ થાય છે. અમારા પગ નાચવા માંડે છે, જાણે પાદરની રીત અમને બોલાવતી હોય એવું લાગે છે. અમે પાદરને ગોંદરું એવા નામે ઓળખીએ છીએ. અમારે માટે ગોંદરું એ ચોકલેટ જેવું છે, એને મમળવાની મજા આવે છે. મારા ગામના ગોંદરે બે વિશાળ વડ, જે દર વર્ષે પોતાની વડવાઈઓ વધારતા જાય. સામેના ભાગે ઉભેલો પીપરો અને પીપળા, બીજી બાજુ લીમડા. ગોંદરાની પાસે આવેલા કૂવામાંથી ગામ પાણી ભરે. મોટો હવાડો, બે બળદની જોડી કોસમાંથી હવાડો ભરે. વચ્ચેના ભાગમાં ઝીણી ઝીણી વેળું, એ અમારું પાદર. પછીનો પેરેગ્રાફ જુઓ. ગોંદરે તો આખા ગામના ટાબરિયાનો મેળો જામે. કોઈનું છોકરું ઘર વાસ કે શેરીમાં ન મળે તો ગોંદરે એની શોધ થાય. છોકરું ક્યાંક વડની વડવાઈઓ કે ઝાડની બહોળમાં લપાયેલું હોય તે મળી જાય. છોકરાને શોધવામાં જો તેની માને તકલીફ પડે તો એનું આવી જ બને. મારા પીટિયા લડદા, તારો કુટુ ઓસલો, તારો અડધા દાડાની તન આખા ગામમાં હોતું શું, એમ બોલતા બોલતા બે ચાર લાફા મારી જ દે. બીજા છોકરા ઝાડના ઓઠે લપાઈને જોઈ રહે, અંદર અંદર કહે ચેવો માર્યો નહીં, તો બીજા કહે તન તારીમાં નથ મારતી. પૂછનાર ચૂપ થઈ જાય. પછીનો પેરેગ્રાફ જુઓ. અમારી પહેલી નિશાળ તો આ ગોંદરું. નિશાળમાં તો 11 વાગ્યારે જવાનું હોય. ગામડાના લોકો તો સવારમાં ઘરનું વાસીધું પાણી અને રોટલા ટીપીને પરવારી બધા ખેતરે નીકળી જાય. અમે ભણેશ્રીઓ નેવાના છાડે નજીક આવે ત્યાં સુધી તો ફાટેલી થેલીઓમાંથી ફાટેલી ચોપડીઓ, નોટોના પાના આગા પાછા કરી, તૂટેલી સ્લેટના કટકા મિલાવતા કંઈક લખીએ ન લખીએ અને ગોંદરે જવા નીકળી પડીએ. સવારે 9 વાગ્યાથી અમારી નિશાળ શરૂ થાય. એમાંય કોઈ સાહેબને જતાવતા જોઈએ ત્યારે યુદ્ધભૂમિના સૈનિકની જેમ વડની વડવાઈઓ કે ખોદેલા ખાડામાં લપાઈ જઈએ. સાહેબ જો જોઈ જાય તો આવી જ બને. અમને એ વખત સાહેબની ધાક જબરી હતી. આ ગોંદરું તો ગામનું નાક કહેવાય, ગામની શોભા કહેવાય. ગામ કેવું છે એ એના ગોંદરા પરથી જ પરખાઈ જાય. ગોંદરામાં તો આખા ગામના માણસો, ઢોર, કૂતરા અને પશુ પંખીઓના પગલાં જોવા મળે. સારા માઠા પ્રસંગે ગોંદરે આખું ગામ ભેગું થાય. કૂવેથી પાણી ભરીને માથે બે બેડા મૂકીને પણિયારીઓ ઊભી ઊભી વાતો કરતા થાકે નહીં. યુવાનો જતા આવતા મૂછો મરડતા જાય. પછીનો ફકરો જુઓ. ગામનો મેળો પણ ગોંદરે ભરાય. બહાર ગામ કે ક્યાંય પણ જવાનું હોય તો વાયા ગોંદરેથી ગોંદરું, તો ગામનો જીવતો જાગતો ચોપડો. એમાં નામ લખ્યા વિના કોઈ આવી કે જઈ ન શકે. કોઈનું મરણ થયું હોય કે મરનારનો ત્રીજો વિશામો ગોંદરે થાય, ગોંદરે જ મરદાના પગના અંગૂઠાને આગ મુકાય, પછી જ એનો છેલ્લો વિશામો સ્મશાન. આનર્થ ઉત્તર ગુજરાત એટલે ભવાઈનો દેશ. ચોમાસાના 4 મહિના ભવાઈ બંધ હોય. અમારું ગામ મગરવાડા એટલે ભોજકોનું કેન્દ્ર ગણાય. આસો સુદ 5મી રાતે ગોંદરે ભવાઈના શ્રી ગણેશ કરાય. એ સિવાય ભવાઈ બીજે ક્યાંય ભજવી ન શકાય એવો વણ લખ્યો કાયદો. ગોંદરે આવેલા પીપરના ઝાડ પાસે પડદા બંધાય. નરધા વાગે, ભૂંગળ ફૂંકાય,
શરૂ થાય તા 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 થઈએ થઈ તુહુ તુહુ. અમે ટાબરિયા એકબીજાને ધક્કો મારતા, ચડ્ડીઓમાં રેત ભરતા અને મારામારી કરતા આગળ બેસવા માટે મથીએ. પછી વવાઈ જોવાનો ટેસ્કો પડી જાય. આખું ગામ અને આજુબાજુના ગામના લોકો પણ વવાઈ જોવા માટે ઉમટે છે. તો વિદ્યાર્થી મિત્રો, અડધા પાઠનું આપણે આદર્શ વાંચન કર્યું. દરેક વિદ્યાર્થી મિત્રો પાઠની અંદર આવતા અઘરા શબ્દો જે છે અથવા તો જે અઘરી જોડણી છે એ પોતાની નોટની અંદર લખતા રહેશે. પછીના પીરિયડમાં આપણે પાઠની સમજૂતી જોઈએ છે. વિડીયોને લાઇક કરવાનું બાકી હોય તો લાઇક કરી દો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. નમસ્કાર.